સાદા વર્તમાનકાળના રૂપો હેવ અને હેઝ નો ઉપયોગ ક્યારે થાય છે, એનો અર્થ શું થાય છે, અને ત્યાર પછી જે ડુ અને ડઝ ના સાદા વર્તમાનકાળના આ બે ટેબલની ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળની અંદર હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે ઉદાહરણ દ્વારા સમજીશું, બરાબર. અને સ્ક્રીનશોટ લઈ તમારે આ નોંધ લખવાની રહેશે.